वंदे मातरम बाल दोस्तों, आज हम देखेंगे कक्षा 4 विषय गुजराती पाठ्य पुस्तक का नाम है पतरंगो, जेमा आज आपणे जोईशुं भाग 3 चैप्टर 3 खारा दरिया में मारी होड़ी। एवे भाग 1 अने 2 आपणे जोई गया छे, तो आजना वीडियो में आपणे भाग 3 जोईशुं। हवे आ पेज नंबर 33 उपर गमतुं नाम पसंद करो अने रमो। एक सरस मजानी रमत छे, जे आपणे शाळाए आवशुं ने त्यारे ए रमत रमीशुं। पछी हवे आगळ जोईए तो लखो। तो हवे आपणे लखवानुं छे, अहींया रू छे ने तेने कई रीतना लखाय ते लखता शीखवानुं छे। तो कई रीतना, पहेला तो आपणे आ रू ने कई रीतना लखीशुं, तो आ रीतना आम करीशुं, पछी आ टगरे 3 जेवुं करीशुं अने पछी અહીંયા રૂ પાડીશું। કઈ રીતના? પહેલાં આમ, પછી ટગરે 3 જેવું, ને પછી આમ રૂ કરીશું। એ રીતના આ જે બીજા બોક્સ છે ને એમાં કરવાનું છે, અને પછી છેલ્લે આ બીજા નંબરનું બોક્સ છે ને તેમાં રૂ આમ કરવાનું છે, બરાબર? રૂ રૂ ન રૂ એ રીતના બોલતા જવાનું અને લખતા જવાનું। હવે આગળ જોઈએ છ, તેને કઈ રીતના કરશું? તો પહેલા આ રીતના અહીંયા કર્યું છે ને એમ ને એમ, એ રીતના કરીશું, પછી આ રીતના કરીને આમ કરીશું, પછી કઈ રીતના આમ કરીને આમ કરીશું। તો એ રીતના તમારે કરવાનું છે, આપ્યું છે ને એના ઉપર પેન્સિલથી ચિતરવાનું અને પછી નીચેના બોક્સ છે ને એમાં કરવાનું। કઈ રીતના? તો પહેલાં આમ, પછી આ આમ, પછી કઈ રીતના? તો આ રીતના, એ રીતના કરવાનું છે, બરાબર? પછી અહીંયા આ બનાવ્યું છે ને તે તમારે અહીંયા બનાવવાનું છે, બરાબર? આ નીચેના બોક્સમાં તમને પછી આવડી જાય એટલે અહીંયા નીચેના બોક્સમાં 6 બનાવવાનો છે, બરાબર? આ રીતના તો આ બધા બોક્સમાં તમારે કરવાનું છે। હવે આગળ જોઈએ, હવે છે ન, તો એને આપણે કઈ રીતના લખીશું? જો આના ઉપર પહેલાં તમારે પેન્સિલ ફેરવવાની, કઈ રીતના? તો આ રીતના કરવાનું, પછી આ રીતના એમ કરવાનું, પછી કઈ રીતના કરવાનું? તો આ રીતના એમ કરીને અહીંયા આમ કરવાનું, બરાબર? એ રીતના તમારે આ બધા આપ્યા છે ને ત્યાં પેન્સિલ ચિતરવાની, બરાબર? પછી એ રીતના આ બીજા બોક્સમાં પણ કરવાનું, અને પછી જ્ઞ બનાવતા આપણને આવડી જાય એટલે આ બોક્સમાં બનાવવાનું છે, બરાબર? કઈ રીતના? તો આ રીતના, તો આ બધા બોક્સમાં તમારે એ રીતના બનાવવાનું છે, જેથી કરી તમને જ્ઞ તે લખતા આવડી જાય। હવે જોઈએ વાંચો અને લખો। વાંચવાનું છે અને પછી લખવાનું છે, તો અહીંયા આપ્યું છે શું? રૂપા। તો અહીંયા આપણે લખવાનું રૂપા, બરાબર? પછી છે ક્ષમા, તો અહીંયા આપણે લખવાનું છે ક્ષમા, બરાબર? પછી આગળ જોઈએ, પછી છે સુગ્નેશ, તો તમારે અહીંયા આ જોઈને લખવાનું છે સુગ્નેશ। પછી છે રૂબરૂ, તો તમારે આ બોક્સમાં લખવાનું રૂબરૂ। પછી જોઈએ હવે બીજું, રક્ષાબંધન યજ્ઞોપવિત, તો તમારે અહીંયા લખવાનું છે, આ લખ્યું છે ને એ આ બોક્સમાં લખવાનું છે। પછી જોઈએ ત્રીજું, રુદ્રા પાસે 10 રૂપિયા છે, તો તમારે ક્યાં લખવાનું? જોઈને અહીંયા આ બોક્સમાં લખવાનું, આ જોઈને જ લખવાનું છે, પહેલાં વાંચવાનું અને પછી આ બોક્સમાં લખવાનું। પછી જોઈએ અગ્નેશ વૃક્ષ વાવે છે, તે તમારે અહીંયા લખવાનું છે। પછી જોઈએ દક્ષા રૂમાલી રમે, દક્ષા રૂમાલથી રમે છે, તે તમારે અહીંયા લખવાનું। પછી જોઈએ સંજ્ઞાના અક્ષર અક્ષય કરતાં સારા છે, શું કીધું છે? સંજ્ઞાના અક્ષર અક્ષય કરતાં સારા છે, એ તમારે જોઈને પછી ક્યાં લખવાનું? આ સામેના બોક્સમાં, આ રીતના આ સામેના બોક્સમાં લખવાનું છે। પછી ઋષિ યજ્ઞ કરે છે, એ પણ તમારે અહીંયા લખવાનું છે, પહેલાં વાંચવાનું અને પછી આ બાજુમાં જે બોક્સ આપીએ છીએ ને એમાં લખવાનું છે। પછી આગળ જોઈએ આ રૂમ સારો છે, તો તમારે અહીંયા નીચે લખવાનું છે,
આ રૂમ સારો છે અહીંયા. પછી શ્રવણે માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું. તે તમારે અહીંયા લખવાનું છે. આ લખ્યું છે ને શ્રવણે માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું તે તમારે અહીંયા લખવાનું છે. પછી જોઈએ રૂહાના અને ઋષાલી મિત્ર છે તે તમારે અહીંયા લખવાનું છે. રૂહાના અને ઋષાલી મિત્ર છે. હવે આગળ જોઈએ, વાંચો. હવે આ પેરેગ્રાફ આપ્યો છે ને એ આપણે વાંચવાનો છે. હું વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. તો જોઈએ, આજે તો રવિવાર, પાંચ મિત્રો નદી કિનારે ગયા. રૂપા અને દક્ષને રેતીમાં ઘર બનાવવું બહુ ગમે. રૂહાના અને સુગ્નેશને નાની મોટી ડાળખીઓ, દોરા, ચોકલેટના કાગળ વગેરે ભેગા કરી તેમાંથી નવું બનાવવું ખૂબ બનાવવું ગમે. બધા પોતાને ગમતી ચીજો બનાવવા બેઠા. શ્રમાને વૃક્ષોના પાંદરા અને પક્ષીઓના પીછા માટે કેક બનાવવાનું મન થયું, પણ તેને એમ થતું કે મને નહીં આવડતું, તેથી એ પાણીમાં પગ જબોળી બેસી રહી. તે સમયે તેમના શિક્ષક રૂપેશભાઈ નદી કિનારે ચાલવા આવ્યા. તેમણે જોયું કે બાળકો કંઈક નવું નવું બનાવે છે. શિક્ષકને આ બધું જોવાની મજા પડી. તેમણે ક્ષમાને જોઈ તેને બધાની સાથે નવું નવું બનાવવાની પ્રવૃત્તિમાં જોડી. સૌએ એકબીજાની મદદ કરી. તેમને રેટી, ડોળા, ડાળખીઓ, પાંદરા, પીછા વગેરેમાંથી ઘર, તોરણ, વૃક્ષ, પક્ષી વગેરે બનાવવાની ખૂબ મજા આવી. હવે જો એ લખો તો ફકરામાં આવતા રૂ, ન અને ક્ષ પર ઉદાહરણ મુજબ ગોળ કરો અને શબ્દો લખો. હવે શું કરવાનું છે, આપણે જે આ ફકરો વાંચ્યો ને, હવે એમાં રૂ ઉપર શબ્દ આવતા હોય કે જ્ઞ ઉપરથી શબ્દ આવતા હોય કે ક્ષ ઉપરથી શબ્દ આવતા હોય ને, તો ઉદાહરણ મુજબ ગોળ કરવાનું છે અને પછી એ શબ્દ લખવાના છે. જેમ કે અહીંયા રૂ ઉપર ગોળ કર્યો છે ને એ રીતના. પછી જોઈએ, હવે આ આપ્યું છે દક્ષ, તો આપણે શું કરીશું, અક્ષ ઉપર ગોળ કરીશું, બરાબર. પછી જો અહીંયા કેવું, ક્ષ ઉપર ગોળ કર્યું છે. પછી આ રૂહાનામાં રૂ ઉપર ગોળ કર્યું છે. સુગ્નેશમાં જ્ઞ ઉપર ગોળ કર્યું છે. પછી જોઈએ તો અહીંયા ક્ષમામાં ક્ષ ઉપર ગોળ કર્યું છે. પછી જોઈએ તો અહીંયા શિક્ષક છે તો ક્ષ ઉપર ગોળ કર્યું છે. પછી પાછું ક્ષમા આવ્યું ત્યાં ક્ષ ઉપર ગોળ કર્યું છે. આ વૃક્ષ ઉપર ક્ષ ઉપર ગોળ કર્યું છે. આ પક્ષીમાં પણ આપણે ક્ષ ઉપર ગોળ કરી શકીએ છીએ. એ રીતના તમારે કરવાનું છે, બરાબર. જ્યાં રૂ, જ્ઞ અને ક્ષ આવતો હોય ને એના ઉપર ઉદાહરણ મુજબ ગોળ કરવાનું છે. હવે એમાંથી આપણે શબ્દો લખવાના છે, બરાબર. આપણે કેમ આ ગોળ કર્યું તે પછી શબ્દો આ બોક્સમાં લખવાના છે. જેમ કે અહીંયા રૂપા છે તો હવે આપણે આ ડક્ષ છે ને તો અહીંયા આપણે શું લખીશું, ડક્ષ. પછી કયો શબ્દ, તો કે સુગ્નેશ, તો આપણે અહીંયા સુગ્નેશ લખીશું, બરાબર. એ રીતના તમારે અહીંયા શોધતા જવાનું અને લખતા જવાનું. હવે જે બીજા શબ્દો છે ને તે તમારે જાતે શોધીને લખવાના છે. આ તમારું હોમવર્ક છે, બરાબર. જેમ કે પછી કયો શબ્દ છે, તો કે ક્ષમા, તો અહીંયા શું લખીશું આપણે, ક્ષમા. એ રીતના તમારે લખવાનું છે. આ જે બધા શબ્દો આપણે ગોળ કરીએ ને તે પછી તમારે અહીંયા લખવાના છે. જેમ કે શિક્ષક છે, પક્ષી છે, વૃક્ષ છે, બરાબર. તે આપણે અહીંયા આ બોક્સમાં લખીશું. એ તમારે જાતે લખવાનું છે. હવે પછી છે ને આ સુધારીને લખો તે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.